આજે લાહપાંચમથી વેપારીઓએ ધંધા રોજગારની શરૂઆત કરી છે. શુભ મુહૂર્તે દુકાન ખોલી ચોપડા પૂજન કર્યું અને વેપાર ધંધાના શ્રી ગણેશ કર્યા. આખા વર્ષ દરમિયાન ધંધા રોજગાર સારા ચાલે તે માટે વેપારીઓએ પ્રાર્થના કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં વેપાર ધંધા માટે લાહપાંચમનો વિશેષ મહિમા રહેલો છે. વર્તમાન સમયે કોમ્પ્યુટર યુગનો છે અને તમામ હિસાબો કોમ્પ્યુટરમાં લખાતા હોય છે, પરંતુ આજે પણ વેપારીઓએ ચોપડા પૂજનની પરંપરા જાળવી રાખી છે. આ વર્ષ નવરાત્રી અને દિવાળીના પર્વમાં દરેક વેપારીઓ ખૂબ જ સરસ વેપાર કર્યો છે, માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સંવત 2081નો આજે પ્રથમ દિવસ છે લાભપાંચમ. તો સંવત 2081ના વર્ષમાં આવો જ વેપાર ગુજરાતના અને વડોદરાના તમામ વેપારીઓ ખૂબ સરસ રીતે કરે એવી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. સાથે સાથે આજે બજાર ખૂબ ધમધમતું થયું છે, તો દરેક વેપારીઓ ખૂબ સરસ ધંધો કરે અને સુખ સમૃદ્ધ બને એવી વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ તરફથી ઢેર સારી શુભકામનાઓ. અમદાવાદમાં વેપારીઓએ શરૂ કર્યા ધંધા વેપાર. લાભપાંચમના શુભ મુહૂર્તે વેપારની શરૂઆત કરી છે. રતનપુરના વેપારીઓએ દુકાન ખોલી મુહૂર્ત સાચવ્યું છે. આજે સવારે 6:47થી 12:28 કલાક સુધી શુભ મુહૂર્ત છે, તો ધંધામાં ભગવાન લાભ કરાવે તેવી વેપારીઓએ પ્રાર્થના કરી હતી. લાભપાંચમની શરૂઆત થઈ રહી છે અને દિવાળી બાદ સૌ વેપારીઓ પોતાની જે દુકાન છે એ ખોલી રહ્યા છે. નવા વર્ષનો જે વેપાર છે તે શરૂ કરી રહ્યા છે. અત્યારે હું અમદાવાદના રતનપોળ વિસ્તારમાં ઉપસ્થિત છું. રતનપોળ અમદાવાદનો એ વિસ્તાર છે કે જ્યાંથી જે કપડાંની ખરીદી માટે આ જે વિસ્તાર છે ખૂબ ફેમસ છે. વેપારી આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, આજના દિવસે દુકાન આપ શરૂ કરી રહ્યા છો, શોરૂમ શરૂ કરી રહ્યા છો, શું કહેશો? લાભપાંચમના હિસાબે આજથી પહેલો દિવસ છે, નવા વર્ષની શરૂઆત થઈ રહી છે અને સિઝનની નવી ચાલુ થઈ રહ્યું છે. બિલકુલ, જે લાભપાંચમ છે શુભ મુહૂર્ત કહી શકાય અને એ જ મુહૂર્ત પ્રમાણે તમામ જે વેપારીઓ છે તેઓ અત્યારે પોતાની જે દુકાન છે, પોતાનો જે વેપાર છે તે શરૂ કરી રહ્યા છે. 12:30 સુધી આ જે મુહૂર્ત છે એમાં જ જે મોટાભાગના જે વેપારીઓ છે એઓ પોતાની જે વેપાર છે તે શરૂ કરી રહ્યા છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, 24 કલાક, અમદાવાદ. તો લાભપાંચમના દિવસે ધંધા રોજગારનું મુહૂર્ત શુભ મુહૂર્તમાં આજે કાપડ માર્કેટ ખોલવામાં આવી અને દિવાળીના વેકેશન બાદ આજે માર્કેટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી. ભગવાનની પૂજા બાદ આજથી ધંધા શરૂ થયા છે. આજે લાભપાંચમનો પર્વ છે ત્યારે દરેક વેપારી અને ધંધાદારી જે લોકો છે તે પોતાના ધંધાની જે શરૂઆત છે તે શરૂઆત આજના દિવસે કરતા હોય છે. ખાસ કરીને સુરતનું જે કાપડ માર્કેટ છે સમગ્ર દેશ સહિત વિશ્વમાં તેની ઓળખ ધરાવે છે. ત્યારે જે કાપડના જે વેપારીઓ છે તે વિધિવત રીતે મુહૂર્ત જે છે તે મુહૂર્તને ધ્યાનમાં રાખીને પોતાની જે દુકાન છે તે દુકાન શરૂ કરવામાં આવી છે. અને ખાસ કરીને આપ જોઈ શકો છો, જ્યારે દુકાન ખોલવામાં આવી છે ત્યારે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે અને આખું વર્ષ ભગવાન તેમના ધંધામાં બરકત રાખે તે માટે ભગવાનને પૂજા અર્ચના પણ અહીં કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો, હાલમાં જે વેપારી છે તે વેપારી સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે. કારણ કે આવનારું જે વર્ષ છે તે આ જ રીતે બરકત રહે તે માટે ભગવાનને અહીં પૂજા અર્ચના પણ કરવામાં આવતી હોય છે. આપણી સાથે વેપારી જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. જી, આજના દિવસનું મહત્વ શું? આજે લાભપાંચમ છે, અમે શુભ મુહૂર્ત જોઈને દુકાન ખોલી છે અને લાભપાંચમ પછી જે અમારો આખો વર્ષ સારું જાય એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને આજના દિવસે ઓર્ડર પણ મળે છે અને ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ વર્ષ સારામાં સારું જાય અને આવતા વર્ષ કરતાં પણ આ વર્ષ સારું જાય. ખાસ કરીને કાપડના વેપારીઓ આજના દિવસને શુભ માનવામાં આવતા હોય છે અને મુહૂર્તને પણ ધ્યાનમાં રાખતા હોય છે. મુહૂર્તને એની સાથે ધ્યાનમાં રાખી કે આજના દિવસે અમને ધંધામાં પ્રગતિ થાય અને ઓર્ડરો મળે અને આજના દિવસે અમે નવો ઓર્ડરથી પાર્સલ પણ બાંધીએ છીએ અને એટલી ભગવાનને પ્રાર્થના કરીએ કે ઓર્ડરો સારા મળે અને આવતા વર્ષની જેમ આ વર્ષ પણ ધંધા સારા જાય. આપણે જે રીતે જોયું તે રીતે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધંધામાં બરકત રહે અને જે રીતે ઓર્ડર મળ્યા હતા તે જ રીતે ઓર્ડર મળે. આ વખતે આજના દિવસે ભગવાનની પૂજા અર્ચના કરીને જે ઓર્ડર છે તે ઓર્ડર પેક કરવામાં આવશે અને ત્યારબાદ જે તે વેપારીને જે પાર્સલ છે તે પાર્સલ પણ મોકલવામાં આવશે. કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. દિવાળીની રજા બાદ આજથી જ વેપારીઓના ધંધા રોજગાર શરૂ થયા છે, તો લાભપાંચમના શુભ મુહૂર્ત પર ધંધા રોજગાર શરૂ થયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વેપારીઓએ ધંધા શરૂ કર્યા છે. સોની બજાર, કાપડ બજાર સહિત અનેક બજારો શરૂ થયા છે.
દિવાળી એક એવું પર્વ છે આપણા માટે કે બધા જ ધંધા, બિઝનેસ, રોજગાર બહુ સારા એવા હોય છે અને રાજકોટના લોકો એટલે રંગીલું રાજકોટ બધા જ તહેવારને દિલથી માણતા હોય છે અને આમાં રાજકોટના લોકો માટે પોતાના પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે એક સારું એવું વેકેશન મળે છે અને બધા લોકો પોતાના ધંધાને વિરામ આપે છે લાભ પાંચમ સુધી અને લાભ પાંચમથી આપણે નવી શરૂઆત કરીએ છીએ અને લાભ પાંચમ એટલે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પાંચમ. જે દિવસે બધા જ ભાઈઓ બહેનો પોતાના રોજગાર, બિઝનેસને નવી શરૂઆત આપે છે, પોતાના ખાતાની નવી શરૂઆત કરે છે, તો આપણે ભગવાનને પ્રાર્થના કરીશું આ દિવસે કે બધા જના ધંધા, રોજગારને અને બધાના પરિવારમાં સુખ સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના. તો આજે આપણે લક્ષ્મીજી, ગણેશજી અને બધા જ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીશું. મહેસાણામાં લાભ પાંચમે વેપારીઓએ ફરી વેપારની શરૂઆત કરી. ઊંઝા એપીએમસીમાં પૂજા અર્ચના બાદ વેપાર ધંધાની શરૂઆત કરવામાં આવી. એકબીજાને મીઠાઈ ખવડાવી વેપારની શરૂઆત કરવામાં આવી છે. આગામી વર્ષ ખેડૂતો માટે સારું રહે તેવી પણ આશા સેવી રહ્યા છે. ઊંઝા એપીએમસીમાં જીરું અને વરિયાળીની આવક પણ શરૂ થઈ છે. તલની આવક શરૂ થઈ ગઈ છે નવ વર્ષમાં પણ આવક શરૂ સારી થઈ ગઈ છે ને એવી પ્રાર્થના કરીએ કે આપણે નવા વર્ષમાં ખેડૂતને અને વેપારીને સામ સારું જાય એવી આપણે બધા શુભેચ્છા કરીએ છીએ. વરિયાળીના સમજોને 1200 થી 1400 ભાવ છે. એ જો આપણે એક્સપોર્ટમાં ક્વોલિટી કહીએ સારા માલના છે, 2000 આસપાસ ભાવ છે.